શેતાન ઈસુને પારખી ફાલે. બાપ્તિસ્મ હોયા પછી પવિત્ર આત્મા ઈસુને ઉજાડમાં લીજ્યો. સાહા ઈસુ સાલી દહાડા ને સાલી રાત ઉપા કર્યા ને શેતાન તેના પહાય પાપ કરવા કરીને પારખી ફાલ્યો. શેતાન ઈસુને કહ્યું કે તું હાસુદ ઈશ્વરનો પોર્યો હોય તેના સપરડાને કહી દે કે રોટો બની જાય ને તું ખાઈ હકે. ઈસુ તેનાને હાંભો કહ્યું, ઈશ્વરના વસનમાં લખલું છે કે માણે એકલા રોટાથી નહીં પણ ઈશ્વરના મોહમાંથી નીકળવા બધા વસનોથી જીવે. પછી શેતાન ઈસુને મંદિરની ઉસામુસી જગા પર લીજ્યો ને કહ્યું કે તું ઈશ્વરનો પોર્યો હોય તે નિસો ઉડી પડ, કહા કે અહીં લખી મેં છું કે ઈશ્વર આપણા દૂતુને કહશે ને છે તને હાથુથી ઝેલી લહે ને તારા પોખો દે નિસો પડે હટાય. પુનિસુ શેતાનને પવિત્ર સોંપણીમાંના વસનથી વાત કહતો કહ્યું, ઈશ્વરના વસનમાં આજ્ઞા આપલી હતી કે તારા ઈશ્વરને પારખે નહીં. પછી શેતાન ઈસુને દુનિયાનું બધું જ વારું વસ્તુ દેખાડીને કહ્યું કે તું મને પગે પડીને મારું ભજન કરે તે એ બધું વસ્તુ તને આપી દે. ઈસુ તેનાને કહ્યું, જા શેતાન મારી પાસે તો જતો રહે. ઈશ્વર તેના માણુને કહેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું એતરાનું જ ભજન કર ને તેનાની એતરાની જ સેવા કર. શેતાન તેનાને છોડીને જાતો રહ્યો. કહા કે ઈસુ તેનાની વાતમાં નિફસાયો ને દૂતું તેના પાસે આવીને સેવા કરી.